શહેરની સયાજી હોસ્પિટલના એઆરટી સેન્ટરમાં હાલમાં 5000થી વધુ એઇડ્સના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમાંના ઘણા ખરા તો છેલ્લા 10 વર્ષથી સારવાર કરાવી રહ્યા છે અને આ આંકડામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિન ઉજવણી કરવામાં આવે છે. શનિવારે વિશ્વ એઇડ્સ દિન હોય, શહેરમાં એઇડ્સની અવેરનેસ માટે કાર્યરત એનજીઓ, સરકારી અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સવારે પોસ્ટરો, બેનરો તથા વિવિધ સૂત્રો સાથે રેલી સયાજી હોસ્પિટલમાં નીકળી હતી, જેમાં સંસ્થાના સભ્યો વર્કરો જોડાયા હતા. એટલું જ નહીં, રેલીના કેટલાક કાર્યકર્તાઓએ પોલીસ મથકોમાં જઈને એઇડ્સના ચિહ્નની રીબીન લગાવી હતી. સમાજમાં અમુક લોકો એવા છે કે જે એચઆઈવી એઇડ્સનું નામ સાંભળીને જ ગભરાઈ જાય છે, તો અમે લોકોને જણાવીશું કે એચઆઈવી એઇડ્સથી ડરવાની તમને જરાક પણ જરૂર નથી. જે નોર્મલી ડાયાબિટીસ છે, બીપી છે, જે દવા તમે આખી જિંદગી ચાલુ રાખો છો અને જેનાથી તમે જીવો છો, એવી રીતે એચઆઈવી એઇડ્સ જો થયું હોય તમને, એની દવા લો અને તમે આખી જિંદગી એ દવા સાથે તંદુરસ્ત અને સ્વસ્થ રીતે જીવન જીવી શકો છો. કારણ કે હજી પણ લોકો એવું સમજે છે કે એચઆઈવી એઇડ્સ એ એક બહુ ખતરનાક એવી બીમારી છે કે જેનાથી ડરી ડરીને એ લોકો ઘરમાં રહે છે. અમે લોકો એટલા માટે જ આજે વર્લ્ડ એઇડ્સ દિવસે લોકોને જણાવીશું કે તમારે ડરવાની જરાક પણ જરૂર નથી. એમને માહિતગાર કરીશું કે આ એચઆઈવી એઇડ્સ છે અને આનાથી તમને કોઈ ડરવાની જરૂર નથી. તો મોટા હોર્ડિંગ્સ પણ લગાવે છે, તો સરકાર પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ પબ્લિકે એમની જો મુશ્કેલી હોય જે તો નજીકના કોઈપણ દવાખાનામાં આઈસીડીસી સેન્ટર છે અને અમારા જેવા ટીઆઈ જે કામ કરી રહ્યા છે એઇડ્સના રોકથામ વિશે, તો એમની પાસે આવે, અમારો સંપર્ક કરે, અમે જરૂરથી એમને માહિતી આપશું. એમને એવું લાગતું હોય કે પોતે આ રીતે પીડિત છે, તો એઓ પોતાની જે છે ગુપ્તતા છુપાવવા માટે આ રીતે કોઈ સંપર્ક કરતા નથી, તો અમે એમને કહીએ છીએ કે તમે ખુલીને બહાર આવો, અમે આપનો યોગ્ય માર્ગ કાઢી આપશું અને આપનું જાહેર જનતા જેમ જીવે છે એમ આપનું જીવન પણ વ્યતીત થાય એવો પ્રયાસ કરશું.